नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु अमारी आकाश अकेडमी यूट्यूब चेनल मां। अने आजे हूँ तमारी समक्ष 17 जून 2020 नो करंट अफेयर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चेनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चेनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेयर्सना विडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर हूँ तमने बधाज करंट अफेयर्सना विडियोनी पीडीएफ प्रोवाइड करी देश। तो हवे आपणे शुरू करीए आजना करंट अफेयर्सनो पहेलो प्रश्न। ते छे ताजेतरमां અતુલ શ્રીવાસ્તવ નું નિધન થયું તે કઈ કંપનીના નિર્દેશક હતા? તો તેના જવાબમાં આવશે સેલ, એટલે કે આન્સર એ। હવે સેલ નું પૂરું નામ શું થાય? તો સેલ નું પૂરું નામ થાય સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જે સેલનું પૂરું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ। હવે તેની સ્થાપના ક્યારે થઈ? તો કે January 1954માં। તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનું વડું મથક આવેલું છે ન્યૂ દિલ્હીમાં। ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ક્યાં રેલવે ઝોન દ્વારા રોબોટ કેપ્ટન અર્જુન લોન્ચ કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે સેન્ટ્રલ રેલવે, એટલે કે આન્સર ડી। હવે સેન્ટ્રલ રેલવે નું વડું મથક ક્યાં આવેલું છે? તો કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, જેને આપણે CST તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ વેસ્ટર્ન રેલવેની જો વાત કરીએ, વેસ્ટર્ન રેલવેનું વડું મથક આવેલું છે ચર્ચ ગેટ મુંબઈ। ત્યારબાદ સાઉથ ઈસ્ટર્ન રેલવેની વાત કરીએ તો તેનું વડું મથક આવેલું છે ગાર્ડન રીચ કોલકાતા, જે ક્યાં આવેલું છે? વેસ્ટ બેંગાલ, વેસ્ટ બેંગાલ એટલે પશ્ચિમ બંગાળ। અને નોર્થન રેલવેનું વડું મથક આવેલું છે ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન, જ્યાં નોર્થન રેલવેનું વડું મથક આવેલું છે। ત્યારબાદ ઇન્ડિયન રેલવેની વાત કરીએ તો તેની સ્થાપના 8 મે 1845 રોજ કરવામાં આવી હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને રેલવેમાં કુલ ઝોન છે 18। ત્યારબાદ મિનિસ્ટર ઓફ રેલવેઝ તે છે પિયુષ ગોયલ। ત્યારબાદ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર રેલવેઝ તે છે સુરેશ અંગાડી અને રેલવે બોર્ડના ચેરમેન છે વિનોદ કુમાર યાદવ। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા ઘર ઘર નિગરાની એપ લોન્ચ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે પંજાબ, એટલે કે આન્સર બી। પંજાબની વાત કરીએ તો તેની રાજધાની આવેલી છે ચંદીગઢમાં, મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિંદરસિંહ અને રાજ્યપાલ છે VP સિંહ બદનોર। ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં એટોર્ની જનરલ કે વેણુગોપાલ ને કેટલા ટાઈમનું એક્સટેન્શન આપવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું, એટલે કે આન્સર બી। હવે કે વેણુગોપાલ એ વર્ષ 2017થી એટોર્ની જનરલ તરીકેની ફરજ બજાવે છે। તો કે વેણુગોપાલની પહેલા કોણ હતું? તો કે મુકુલ
रोहतगी जे के वेणुगोपाल नी पहला एटोर्नी जनरल हता। त्यार बाद नो पांचमो प्रश्न जोईए, ताजेतर मां फ्लड वॉर्निंग सिस्टम आई फ्लोस क्या शहर मां लॉन्च करवामां आवी? तो तेना जवाब मां आवशे मुंबई, એટલે કે આન્સર સી। હવે અહીં ફ્લડ, ફ્લડ એટલે શું થાય? તો કે પૂર। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ઓનલાઈન ઓવરડ્રાફ્ટ સુવિધા ઇન્સ્ટા ફ્લેક્સી કેશ કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે આઈસીઆઈસીઆઈ બેંક, એટલે કે આન્સર એ। હવે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરવામાં આવે, તેના ચેરમેન છે ગિરીશચંદ્ર ચતુર્વેદી અને તેના એમડી અને સીઈઓ છે સંદીપ બક્ષી। ત્યારબાદનો સાતમો પ્રશ્ન જોઈ, તાજેતરમાં ગ્લોબલ વિન્ડ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 15 જૂન, એટલે કે આન્સર સી। ત્યારબાદનો આઠમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં જર્મી ક્લીન સેનિટાઇઝર ચેમ્બર કોના દ્વારા બનાવવામાં આવી? તો તેના જવાબમાં આવશે ડીઆરડીઓ, એટલે કે આન્સર બી। ડીઆરડીઓનું પૂરું નામ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે અને તેના ચેરમેન છે ડોક્ટર જી સતીશ રેડ્ડી। ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં નાસા સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કેથી લ્યુડર્સ, એટલે કે આન્સર સી। હવે નાસાની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જેની સ્થાપના 29 જુલાઈ 1958 કરવામાં આવી હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે યુનાઇટેડ સ્ટેટ્સના વોશિંગ્ટન ડીસીમાં। તેના એડમિનિસ્ટ્રેટર છે જીમ બ્રેડ સ્ટીન, તેના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર છે જેમ્સ મોરહાર્ડ અને તેના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે જેફ ડેવિડ। ત્યારબાદનો દસમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની મહાનદીમાંથી અંદાજિત 500 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું છે? તો આ મંદિર મળી આવ્યું છે ઓડિશા રાજ્યમાંથી, એટલે કે આન્સર સી। ઓડિશાની વાત કરીએ તો તેની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક। ત્યારબાદનો 11મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કોના દ્વારા એમએસએમઈ માટે સુરક્ષા સેલરી એકાઉન્ટ સેવા શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે એરટેલ પેમેન્ટ્સ બેંક, એટલે કે આન્સર એ। હવે એમએસએમઈની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ। ત્યારબાદ એરટેલ પેમેન્ટ્સ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના વર્ષ 2017 કરવામાં આવી હતી, તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં। ત્યારબાદ એરટેલ પેમેન્ટ્સ બેંકના એમડી અને સીઈઓ છે અનુબ્રતા વિશ્વાસ। ત્યારબાદનો 12મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ઇન્ડિયન ગેસ એક્સચેન્જ એટલે કે IGX પ્લેટફોર્મનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે ધર્મેન્દ્ર પ્રધાન, એટલે કે આન્સર બી। હવે ધર્મેન્દ્ર પ્રધાન છે તે સ્ટીલ, પેટ્રોલિયમ
एंड नेचुरल गैस मिनिस्टर छे। अने बीजू एक याद रखवानुं के धर्मेंद्र प्रधान छे ते राज्यसभाना सांसद सभ्य छे। शेना छे? राज्यसभामांथी सांसद सभ्य बन्या छे। હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા, તેમાં પહેલો પ્રશ્ન હતો તાજેતરમાં એમએસએમઈ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો, તો તેના જવાબમાં આવશે અરવિંદ કુમાર શર્મા। ત્યારબાદ બીજો પ્રશ્ન હતો તાજેતરમાં પેડ કપ હાર્ટ એવોર્ડ માટે કોને નામાંકિત કરવામાં આવી, તો તેના જવાબમાં આવશે સાનિયા મિર્ઝા। હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં તમને આપેલા છે। આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। તેમાંનો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કઈ બેંક દ્વારા હેશટેગ હમ હાર નહીં માનેંગે સોંગ રિલીઝ કરવામાં આવ્યું, અને બીજો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરે COVID-19 ટેસ્ટિંગ બસ લોન્ચ કરી। આમ અહીં આપણે આજે 17 જૂન 2020 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ। જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।